મોરબીમાં અધિકારીઓની બેદરકારીના કારણે પાણીનો બગાડ થતો હોવાનો આરોપ લાગ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અધિકારીઓની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ અને ચોરી થાય છે, જેના કારણે અન્ય સ્થળે પાણી મળતું નથી. આ ઘટના અટકાવવા માટે આવતીકાલે કાર્યકર્તા સાથે કેનાલની મુલાકાત લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અધિકારીની બેદરકારી સામે આવશે તે અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. આ સત્તા કલેક્ટર પાસે હોય છે, જેથી અધિકારીને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો કલેક્ટરને જાહેરમાં તેની જવાબદારી કહીશ. મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે, બ્રાહ્મણી પછી મચ્છુમાં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલમાં મળે. પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે, બ્રાહ્મણીમાં આવે, એ વપરાઈ જાય છે. તો એ પાણીનો જે બગાડ થાય છે, ખૂબ જ બગાડ થાય. અધિકારીની બેદરકારી, વખનડી હાલતી હોય, ગેટ ઊંચા કરી નાખે. તો આજે સેક્રેટરીયારે બેઠો, ચીફ એન્જિનિયર બેઠો કે હું કાલે કેનાલ ઉપર જઉં છું. જે પણ અધિકારી આવી રીતે પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. તો કાલે સવારે 9 વાગે ઢાંકી હું મારા કાર્યકર્તા ડીએસપી સુરેન્દ્રનગર કલેક્ટરને પણ કીધું છે અને અધિકારીને કીધું છે કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે, આ બધું બંધ કરવું જોઈએ. અને કાલે હું 9 વાગે ઢાંકી કેનાલ ઉપર જવાનો, અધિકારી પણ મારા સાથે હશે. અને જે પણ બગાડ થતો હશે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારી અહીંયા આવી અને તમારી જવાબદારી છે. સંવાદદાતા હર્નિશ જોડાયા છે વધુ વિગતો સાથે. હર્નિશ જણાવશો કે એક તરફ પાણીની તંગી સર્જાતી હોય છે અને બીજી તરફ પાણીનો બગાડ થતો હોવાનો આક્ષેપ લાગ્યો છે. જે મહેનત કરવા છતાં પાણીની સમસ્યા યથાવત રહેતા કાંતિલાલ ધારક અમૃતિયા છે એ સાજા થયા છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઉપરથી પૂરતું પાણી છોડાય છે, પણ અધિકારીઓની બેદરકારીના કારણે પાણીનો બગાડ અને ચોરી થતા છેક સુધી પાણી આવતું નથી, જેને લઈ અને તેઓ ધાંગધ્રાના ઢાંકી કરવાના છે. ત્યારે પાણીના વપરાશ મામલે નિરીક્ષણ કરી અને જરૂર લાગે તો તેઓને સૂચના દેવામાં આવશે અને માળિયા અને હળવદ તાલુકાને પાણી મળે તે માટે તેઓ ગાંધીનગર ખાતે અધિકારીઓને અનુરોધ કરશે એવું જણાવ્યું છે. જી જી બિલકુલ હર્નિશ, આભાર.